નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સ્વાગત છે ચેપ્ટર નંબર નવ આની પહેલા આગળના વિડીયોમાં આપણે વન્યજીવ વિનાશના કારણો વિશે માહિતી મેળવી તો વન્યજીવોનો વિનાશ ઘણા બધા કારણોને લીધે થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એટલે જંગલોનો થતો વિનાશ જો આપણે જંગલોના વિનાશને અટકાવીએ જંગલોનું સંરક્ષણ કરીએ તો વન્યજીવોનું પણ આપણે સંરક્ષણ કરી શકીએ તેમ છીએ તો આ વિડીયોની અંદર આપણે વન્યજીવોના રક્ષણ સંવર્ધન જાળવણી માટેની વાત કરવાની છે તો સવાલ રજૂ કરવામાં આવેલો છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો જવાબમાં વાત કરીએ તો પહેલો શિકાર ડામવા કડક કાયદા અને સખતાઈથી અમલ કરાવવો જોઈએ વન્યજીવોનો વિનાશ માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા હાડકા શિંગડા નખ વગેરે વસ્તુ મેળવવા વન્યજીવોનો શિકાર કરી રહ્યા છે તો પહેલી જ પ્રવૃત્તિ આપણે એ કરવાની છે કે માનવી દ્વારા થતી આ શિકારની પ્રવૃત્તિને અટકાવવી જોઈએ એ અટકાવવા માટેના કેટલાક કડક કાયદાઓ ઘડવા જોઈએ કાયદાઓ બનાવ્યા પછી સખત પૂર્વક એનો અમલ થવો જોઈએ તો પહેલો સંરક્ષણનો ઉપાય છે શિકાર ડામવા કડક કાયદા અને સખતાઈથી અમલ કરાવવો જોઈએ જંગલોમાં વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે બીજી વાત કરવામાં આવી છે કે વન્યજીવોનો જ્યારે પ્રજનન કાળનો સમયગાળો હોય તો એ પ્રજનન કાળ દરમિયાન એમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ આ વ્યવસ્થા ગોઠવવાથી વન્યજીવોની સંખ્યામાં વધારો કરી શકાય આ રીતે વન્યજીવોનું સંરક્ષણ કરી શકાય છે કારણ કે ઘણી વખત અમુક માનવીય પ્રવૃત્તિઓને લીધે આ વન્યજીવોના પ્રજનન કાળમાં પણ ખલેલ પડતી હોય છે તો એવી ખલેલ પડતી અટકાવવા માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ ત્યાર પછી આગળ વધીએ તો જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ પહેલી વાત કરીએ તો જંગલમાં ખનન કાર્ય એટલે ખનન એટલે ખુદકામ કરવું પહેલી વાત કરીએ તો ખનન કાર્ય છે અને છતાં પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કોઈ કંપની દ્વારા ગેરકાયદેસર જો આવું ખનન કાર્ય કરવામાં આવતું હોય તો એનો પ્રતિબંધના ભંગ બદલ એમને પહેલાં કડક સજા થવી જોઈએ અને અમુક નક્કી કરેલા દંડની જોગવાઈ કરવી જોઈએ જેથી જંગલમાં થતું ગેરકાયદેસર બિનજરૂરી ખનન કાર્ય પણ અટકી જાય અને એને લીધે વન્યજીવોને થતું નુકસાન બચી જાય આ રીતે પણ આપણે વન્યજીવોનું સંરક્ષણ કરી શકીએ તેમ છીએ જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવું આ મુદ્દામાં વાત કરી કે તૃણાહારી એટલે ઘાસ પર નભતા પ્રાણીઓ માંસાહારી એટલે માંસ ખાઈને જીવતા પ્રાણીઓ બંનેની સમતુલા જાળવવી જોઈએ વિજ્ઞાન વિષયની અંદર આપણે પોષણ કડી વિશે સાંભળેલું હશે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ કે પોષણ કડીના ત્રણ સોપાન છે પ્રથમ સોપાન એટલે લીલી વનસ્પતિ બીજું સોપાન એટલે તૃણાહારી પ્રાણી અને ત્રીજું સોપાન એટલે માંસાહારી પ્રાણી તો લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે બનાવે છે એટલે એનામાં કુદરતી રીતે એવી ક્ષમતા છે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે છે બીજું પોષણ સોપાન એટલે તૃણાહારી તૃણાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિ ખાય ઘાસ ખાય અને પછી પોતે પોતાનું ગુજરાન ચલાવી લે છે અને એ પોતે પોતાની રીતે જીવે છે તો પોષણ કડીનું બીજું સોપાન એટલે તૃણાહારી પ્રાણી અને પોષણ કડીનું ત્રીજું સોપાન એટલે થશે માંસાહારી પ્રાણી આ માંસાહારી પ્રાણી તૃણાહારી પ્રાણીઓને મારીને ખાય અને પોતાનું ગુજરાન ચલાવે તો આ રીતે પોષણ કડીના ત્રણ સોપાન છે લીલી વનસ્પતિ એમના પર આધાર રાખે એટલે તૃણાહારી પ્રાણી બીજું સોપાન અને એમના તૃણાહારી પર આધાર રાખનાર પ્રાણીઓ એટલે માંસાહારી પ્રાણીઓ એટલે આવશે પોષણ કઢીનું ત્રીજું સોપાન આમ પોષણ કડીનું પ્રથમ સોપાન લીલી વનસ્પતિ પોષણ કડીનું અંતિમ સોપાન એટલે માંસાહારી જંગલના જળ સ્ત્રોતની જાળવણી કરવી જંગલની અંદર આવેલા નદી તળાવ સરોવર આ પાણી મેળવવાના સ્ત્રોત છે જળ સ્ત્રોત છે એને જાળવવા જેથી વન્યજીવોને પીવા માટેનું પાણી મળી રહે તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલા ભરવા જોઈએ પાલતુ પશુઓને ગાય ભેંસ વગેરેને ચરાવવા માટે જવા માટે જંગલમાં પ્રતિબંધ મૂકવો જોઈએ આ પ્રાણીઓને ચરાણ માટે અલગ ચરિયાણ ક્ષેત્ર બનાવવું જોઈએ આ રીતે જંગલો પર થતું દબાણ ઘટાડી અને વન્યજીવોનું રક્ષણ કરી શકાય છે ત્યાર પછી આગળ વધીએ તો જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી પ્રવૃત્તિ વન્ય પેદાશોનું એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલા ભરવા જોઈએ હવે શું બને છે જંગલના ક્ષેત્રમાં નદી તળાવ સરોવરમાં માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય કેટલાક માણસો વન્ય પેદાશોમાં એટલે કે વન્ય પેદાશો મેળવવા બળતણ માટે લાકડું મેળવવા આ પ્રવૃત્તિ કરે છે એને લીધે પણ જંગલને નુકસાન થતું હોય છે ને કેટલાક લોકો પ્રવાસ તરીકે ફરવા માટે આવતા હોય છે અને આ બધાને લીધે વન્યજીવો પર કેવી અસર થાય એનો પહેલાં અભ્યાસ કરવો એ અસરોને તપાસવી જે અસરોથી નુકસાન થતું હોય એ અસરોને દૂર કરવી અને વન્યજીવોનું રક્ષણ કરવું આ માટે યોગ્ય જરૂરી પગલા લેવા સમાજમાં જન જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ જંગલનું રક્ષણ કરવા વન્યજીવોનું રક્ષણ કરવા સમાજના લોકો માટે કેટલાક કાર્યક્રમો ઘડી કાર્યક્રમો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવાના પગલા ભરવા જોઈએ લોકોને જાગૃત કરવા જોઈએ કે વન્યજીવોની આપણને શું જરૂર છે જંગલોની આપણને શું જરૂર છે અને આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં પણ જનજાગૃતિ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ આપણે એક આપણા દેશ પ્રત્યે જવાબદાર નાગરિક છીએ તો જવાબદાર નાગરિક બની કે સંસ્થાઓએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ લાવી આ કામગીરીને પ્રાથમિકતા નબળું સરકાર વન્યજીવ સંરક્ષણ માટે કે જંગલ સંરક્ષણ માટે જો નબળું પડતું હોય તો એ સરકાર પર દબાણ લાવવું જોઈએ અને ત્યારબાદ આ દબાણ કોણ લાવશે દેશના જવાબદાર નાગરિકો કે પછી કેટલીક સેવાભાવી સંસ્થાઓ આ વન્યજીવોનું સંરક્ષણ કરવા તંત્ર પર દબાણ લાવશે અને આ કામગીરીને પ્રાથમિકતા આપશે કે સૌ પ્રથમ વન્યજીવોને બચાવો જંગલોનું સંરક્ષણ કરો આહન અને વન્યજીવોનું રક્ષણ કરવું આપણા અને આપણા દેશના લોકો માટે ખૂબ જ જરૂરી છે આવું દબાણ લાવી અને આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ ત્યાર પછી આગળ વધીએ તો જંગલોનું સંરક્ષણ એ માત્ર આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે હવે મોટા ભાગના લોકો એવું માને છે કે જંગલનું સંરક્ષણ શા માટે કરવાનું છે તો મોટા ભાગના લોકોના મતે એવું છે કે જંગલમાંથી આપણને કેટલીક પેદાશ મળે છે એ પેદાશોનો ઉપયોગ આપણે ધંધા બિઝનેસ માટે કરીએ છીએ એમાંથી આપણને આવક મળે છે એટલે આવક માટેનો અખૂટ સ્ત્રોત જો કોઈ હોય તો એ જંગલ છે અને એ માટે જ આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ એવું જો આપણે માનતા હોઈએ તો આપણો વિચાર ખોટો છે આ વિચારને આપણે બદલવાની જરૂર છે આ વિચારને બદલશો અને એવું વિચારશો કે વન એટલે જંગલ વન્યજીવો એટલે જંગલમાં રહેતા પ્રાણીઓ એ આપણા માટેના એક કુદરતી સંસાધન છે તેથી તેનું રક્ષણ કરવું જોઈએ તો તો જ જ આપણે એમનું યોગ્ય કરી શકશું તે વન્યજીવો માટેના કુદરતી બચશે અને જો આપણે દ્રષ્ટિકોણ બદલશું તો જ વન્યજીવોનું કુદરતી ઘર એટલે જંગલને આપણે બચાવી શકશું તો અહીંયા સુધી આપણે માહિતી આપી કે વન્યજીવોના રક્ષણ માટે આપણે કેટલાક ઉપાયો વિચારવા જોઈએ તો ફરી એક વખત માહિતી મેળવી લઈશું વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો સખતાઈથી અમલ કરાવવો જોઈએ જંગલોમાં વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ જંગલોમાં અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરણ પ્રતિબંધ જેવા પગલા ભરવા જોઈએ જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી વન્ય પેદાશોનું એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ જવાબદાર નાગરિકોએ કે સંસ્થાઓએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર એટલે દેશની સરકાર જો શિથિલ શિથિલ એટલે નબળું હોય તો તેના પર દબાણ લાવી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ છેલ્લે આવશે જંગલોનું સંરક્ષણ તે માત્ર આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે આ વિચાર આપણો ખોટો છે આ વિચારને બદલશું તો જ તે વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે આપણને વન એટલે જંગલ વન્યજીવ એટલે વન્ય પ્રાણીઓ જંગલમાં રહેતા પ્રાણીઓ આપણા માટે અનેક રીતે ઉપયોગી હોવાથી તેનું સંવર્ધન સંરક્ષણ જાળવણી કરવી આપણા માટે જરૂરી છે તો આજથી વિદ્યાર્થી મિત્રો આપણે સંકલ્પ લઈએ કે વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના તમામ પ્રયત્નો આપણા દ્વારા કરવામાં આવશે